नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफ से आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गणित विषय की अंदर चैप्टर नंबर 5 समांतर श्रेणी एम स्वाध्याय नंबर 5.2 में दाखला नंबर 6 आपणे जोवानो छे के समांतर श्रेणी 11, 8, 5, 2 आ समांतर श्रेणी होय तो एनु कोई पद -150 होई शके आपणे प्रश्न पूछे छे। बराबर, तो आवुं आपणे एक उदाहरण अगाउ आवी गयुं, तेमां शुं कर्युं तुं तो के आने आपणे एन तरीके लईए अने एन मेळवीए, जो एननी संख्या पूर्णांक संख्या मळे धन पूर्णांक तो आ पद होई शके, अने जो अपूर्णांक संख्या मळे अथवा तो ऋण पूर्णांक मळे तो आ जे छे 150 -150 એ આ શ્રેણીમાં આવતું હોય ને। તો આપણે ચેક કરીએ તો કે સમાંતર શ્રેણી પહેલાં શું આપેલી છે, અગિયાર આઠ પાંચ બે। બરાબર, આ શ્રેણી છે એના માટે પ્રથમ પદ શું છે, તો કે પ્રથમ પદ એ બરાબર અગિયાર ડી, એટલે કે સામાન્ય તફાવત। એટલે કે ક્રમિક પદોનો તફાવત બાદ બાકી, આઠમાંથી અગિયાર જાય તો કે ત્રણ, પણ કેવા -3, કેમ તો કે અગિયાર જે છે એ મોટી સંખ્યા છે અને એની નિશાની માઇનસ છે, માટે આપણે -150નું ચેક કરવાનું છે, માટે આપણે અહીંયા એન બરાબર શું લેવું પડશે તો કે -150, અને એન શોધવું અને જો મને ધન પૂર્ણાંક મળે તો એ આપેલ શ્રેણીમાં હશે, જો મને ઋણ પૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક મળશે તો એ છે -150 એ આ શ્રેણીમાં આવશે નહીં। તો ચેક કરીએ એનના સૂત્ર વડે, તો કે એનનું સૂત્ર શું છે, એ એન બરાબર એ પ્લસ એન -1 ગુણ્યા ડી, એન તરીકે શું લેવાનું છે તો કે -150 એ અગિયાર, એન શોધવાના છે અને ડી કેટલા છે તો કે -3। આ પ્લસ અગિયાર છે ડાબી બાજુ આવશે તો શું થશે તો કે માઇનસ ગુણ્યા -3। ચાલો, -, પ્લસ એટલે સરવાળો થશે પણ -161 એન -1 ગુણ્યા -3। હવે આજે એન -1 સાથે -3 કેવા છે તો કે ગુણાકારમાં, ડાબી બાજુ જશે તો ભાગાકારમાં જશે -3, એટલે કે એન -1। -1 કેન્સલ થાય, હવે 3ની ચાવી ચેક કરો, અહીંયા લાગે છે તો કે 6 ને 1 7, 7 ને 1 8 અંકોનો સરવાળો જો 3નો અવયવી હોય તો એનો 3 વડે છેદ ઉડે, નહીંતર ઉડે નહીં। અહીંયા મારે એનની કિંમત મેળવવાની છે એટલે -1 છે આ બાજુ, હવે તો +1 બરાબર એન, એટલે કે 161 ચોકડી ગુણાકાર કરો એટલે 3 એકાને 3 છેદમાં 3 બરાબર એન, 161 + 3 એટલે કે 164/3 બરાબર એન। હવે 3ની ચાવી ચેક કરો, અહીંયા છેદ ઉડશે તો કે 6 ને 4 10, 10 ને 1 11 બરાબર, 3નો અવયવી છે નહીં, માટે અહીં એનની કિંમત કેવી મળે છે, અપૂર્ણાંક મળે છે, અપૂર્ણાંક મળે છે, તેથી -150 જે છે એ આપેલ શ્રેણીમાં આપેલ શ્રેણીનું પદ નથી। બરાબર, અહીંયા એવું કીધું છે કે -150 જે છે આ શ્રેણીમાં આવશે, તો એના માટે આપણે ચેક કર્યું કે પ્રથમ પદ અગિયાર, ડી એટલે કે 8માંથી 11 જાય
तो माइनस त्रण एन बराबर माइनस 150 लीधा त्यारबाद सादुरूप आप्यू अने आपणने किंमत मळी पण ए केवी मळे छे तो के अपूर्णांक संख्या मळे छे माटे जे छे 150 माइनस 150 ए आपेल श्रेणीमां आवशे नहीं। चलो त्यारबाद प्रश्न नंबर 7 जोईए। समांतर श्रेणीनुं 11મું पद, 11મું पद एटले एने कया संकेत वडे दर्शाई शकाय तो के ए 11 बराबर ने। પાંચમું પદ હોય તો એ 5, સાતમું પદ હોય તો એ 7, અહીંયા કેટલામું પદ છે તો કે 11મું પદ એટલે કે એ 11 કેટલું આપેલું છે તો કે 38 અને 16મું પદ એટલે કે એ 16 કેટલા આપ્યા છે 73 તો તેનું 31મું પદ એટલે કે 131 આપણે શોધવાના છે। તો હવે આપણને ખ્યાલ છે એન મારે શોધવા હોય તો એના માટે એ એન અને ડી ત્રણ વસ્તુ મને ખબર હોવી જોઈએ। તો એન ખબર છે 31 પણ એ અને ડી ખબર નથી તો એ મારે કોના દ્વારા તો કે આ બંને વડે મેળવવા પડશે। તો પહેલાં જોઈએ એ 11 બરાબર તો એમાં શું થશે 38 આપેલા છે હું એનના સૂત્રનો ઉપયોગ કરીશ અને એનની જગ્યાએ મારે કેટલા લેવાના 11 તો કે એ પ્લસ એન એટલે કે 11 માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 38 એટલે કે એ પ્લસ 10 ડી બરાબર 38 અહીંયા આપણે અગાઉ દાખલા આવી ગયા એ મુજબનું એક સમીકરણ મળે છે। ત્યારબાદ આવું નવું આના ઉપરથી બીજું સમીકરણ મળશે એટલે કે શું થશે તો કે એ 16 બરાબર 73 હવે અહીંયા પણ એ પ્રમાણે એન કેટલા તો કે એન બરાબર આપણે 16 લેવા પડશે એટલે કે એ પ્લસ 16 માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 73 એ પ્લસ 16માંથી 1 જાય તો 15 ડી બરાબર કેટલા આવશે 73 તો આ મેળવું આપણને સમીકરણ નંબર 2। તો સમીકરણ 1 અને 2ની બાદબાકી કરશો એટલે એની કિંમત ઉડી જશે અને ડીની કિંમત એના ઉપરથી આપણને મળશે એટલે શું થશે તો કે સમીકરણ 1 અને સમીકરણ 2ની બાદ બાકી કરતા તો એ પ્લસ 10 ડી બરાબર 38 અને એ પ્લસ 15 ડી બરાબર 73 ચાલો નિશાની ચેન્જ કરો બાદ બાકી કરવાની કીધી એટલે તો અહીંયા પ્લસ માઇનસ એ કેન્સલ થઈ જશે અહીંયા શું થશે તો કે 15માંથી 10 જાય તો 5 પણ કેવા તો કે માઇનસ અહીંયા મોટી સંખ્યા 73 છે 73માંથી 38 જાય તો કેટલા આવશે તો કે 35 પણ કેવા તો કે માઇનસ બરાબર હવે આના ઉપરથી આપણે ડીની કિંમત અહીંયા મળશે તો કે માઇનસ 5 ડી બરાબર માઇનસ 35 એટલે માઇનસ માઇનસ શું થશે તો કે આ ગુણાકારમાં માઇનસ 5 છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે તો કે માઇનસ 5 માઇનસ માઇનસ કેન્સલ 7 × 5 = 35 એટલે ડીની કિંમત મને કેટલી મળે છે તો કે 7 હવે આ ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં હું મૂકું એટલે મને એની કિંમત મળશે તો કે અહીં ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1 શું છે તો કે એ પ્લસ 10 ડી બરાબર 38 એ આપણી પાસે નથી ડી છે તો કે હા કેટલા 7 બરાબર અહીંયા સાદુરૂપ શું થશે 10 × 70 બરાબર 38 આ પ્લસ 70 છે જમણી બાજુ જશે તો કેવા થશે તો કે માઇનસ 38 માઇનસ 70 એટલે શું બાદબાકી આવશે તો કે માઇનસ 32 કેમ માઇનસ તો કે 70 જે છે એની જે નિશાની છે એ કેવી છે માઇનસ માટે હવે આપણે શોધવાનું છે શું તો કે શોધવાનું છે એ 31 એ એનના સૂત્રમાં મને એ એન અને ડી ત્રણની કિંમત ખબર હોય તો મને એનનું મૂલ્ય મળે તો એન છે 31 એની કિંમત છે માઇનસ 32 અને ડીની કિંમત છે 7 તો એના ઉપરથી હું એ 31ની કિંમત
मेळवीश। तो ए एन बराबर ए प्लस एन माइनस वन गुणिया डी। तो ए एन केटला लेवाना छे तो के 31। ए नी किंमत शू छे माइनस 32। एन माइनस वन एटले के 30 एक 31 एक जाए तो 30 અને d ની કિંમત કેટલી છે 7। ચાલો સાદુરૂપ આપો તો કે માઇનસ 32 પ્લસ 7 તરીને 21 એટલે કે 210। 210 એટલે કે 210માંથી હું 32 બાદ કરીશ તો મને કેટલા મળશે તો કે 10 માંથી 2 જાય તો 8 બરાબર। અહીંયા ભાગ નહીં ચાલે 10 માંથી 3 જાય તો 7 અને 1 પણ કેવા પ્લસ કારણ કે 210 જે છે એ કેવા છે મોટા અને એની નિશાની છે પ્લસ। તો અહીંયા 31મું પદ કેટલું મળશે તો કે 178। તો અહીંયા વિધાન લખવાનું થશે તો કે અહીં આપેલ માહિતી પરથી શ્રેણીનું 31મું પદ 178 મળશે બરાબર। શું કર્યું ફટાફટ એક વખત જોઈ લઈએ તો કે આપણને આવો દાખલો આપણે ઓલા બોક્સવાળામાં જોઈ ગયા બરાબર કે બે પદ આપેલા છે બરાબર એનું સમીકરણ મેળવા એ સમીકરણની બાદબાકી કરી એટલે મને ડીની કિંમત મળી। ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં હું મૂકું એટલે મને એની કિંમત મળે અને એનો ઉપયોગ કરી અને આપણને કોઈ પણ પદ કીધું હોય તો એ હું શોધી શકું છું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે કે શાંત સમાંતર શ્રેણી છે કે જેના પદો તમે ગણેલા છે એટલે કે 50 પદવાળી કોઈ શ્રેણી છે એનું ત્રીજું પદ એટલે કે એ થ્રી અહીંયા લખતા જઈએ સાથે સાથે એ થ્રી કેટલા આપ્યા છે તો કે 12 અને છેલ્લું પદ એટલે સ્વાભાવિક છે 50 પદની શ્રેણી છે તો છેલ્લું પદ કયું થશે તો કે એ 50। શું આપેલું છે તો કે 106। તો તે શ્રેણીનું 29મું પદ એટલે કે એન તમને આપેલો છે અને એ 29 તમારે શોધવાના છે તો આગળના દાખલા મુજબ જ અહીંયા દાખલો થશે। શું થશે તો કે સૌ પ્રથમ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એ મુજબ એ થ્રીનું એક સમીકરણ મળશે એટલે કે એ પ્લસ એન બરાબર કેટલા છે તો કે 3 માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 12 એટલે એ પ્લસ 3માંથી 1 જાય તો 2 બરાબર 12। તો સમીકરણ 1 મને મળશે બરાબર એવી જ રીતના એ 50ની હું કિંમત મૂકું તો કે એ 50 બરાબર 106 તો કે એ પ્લસ એન એટલે કે 50 છે 50માંથી 1 જાય તો કેટલા આવશે 49 તો કે એ પ્લસ 49 ડી બરાબર 106। અહીંયા મને સમીકરણ નંબર 2 મળે છે બંને સમીકરણની હું બાદબાકી કરીશ એટલે મને ડીની કિંમત મળશે તો અહીંયા શું થશે તો કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો કે શું થશે તો કે એ પ્લસ 2d બરાબર 12 અને એ પ્લસ 49 ડી બરાબર 106। બાદબાકી કરો એટલે નિશાની ચેન્જ બધામાં પ્લસ છે નિશાની ચેન્જ કરી તો માઇનસ એ કેન્સલ થઈ જાય 49માંથી 2 જાય તો 47 પણ કેવા તો કે માઇનસ 106માંથી 12 જાય તો કેટલા આવશે તો કે માઇનસ 94 માઇનસ 94 એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે ડીની કિંમત મને અહીંથી મળશે તો કે ડી બરાબર શું થશે માઇનસ 94 છેદમાં માઇનસ 47 દું 94 માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે ડીની કિંમત મને શું મળે છે તો કે 2 બરાબર છે। ત્યારબાદ જોઈએ તો કે ડીની કિંમત સમીકરણ
एक मा अथवा तो बे मा मुकता हूँ अहीं एक मा मुकू छू तो ए प्लस टू डी बराबर बार एम डी नी किंमत हूँ मूकू ए प्लस टू डी नी किंमत छे बे बराबर बार बे दूने चार बराबर जमणी बाजू जशे तो शू थशे तो के बार माइनस चार एटले के ए नी किंमत मळशे आठ ए अने डी बने नी किंमत मने अहींया मळी जाय छे तो एनो उपयोग करीने मारे जे 29मुं पद छे ए शोधवानुं छे तो के ए एन बराबर ए प्लस एन माइनस वन गुणिया डी ए नी किंमत केटली छे तो के आठ एन एटले के 29 અને ડીની કિંમત છે બે સાદરૂપ આપો 29માંથી એક જાય તો 28 ગુણ્યા બે 28 દુ કેટલા થશે 28 દુ ને 56 બરાબર 56 ને 8 તો કે 56 ને 8 થશે 64 તો એ 29 મને કેટલા મળે છે 64 તો આપેલ માહિતી મુજબ શ્રેણીનું 29મું પદ કેટલું હશે તો કે 29મું પદ 64 હશે આપેલ માહિતી મુજબ શ્રેણીનું 29મું પદ 64 હશે બરાબર અહીંયા પણ બે સમીકરણ મેળવા એની બાદબાકી કરી એટલે એની ડીની કિંમત મળી અને ડીની કિંમત ઉપરથી એની કિંમત મેળવી અને આપણને જે પદ 29મું પદ કીધું હતું એ મેળવ્યું